યુટ્યુબમાં ધોરણ 5 સૌની આસપાસ સૂર્યાંત સમિત. હવે આપણે 19મા પાઠ પૂરા થયા પછી 20મા પાઠની અંદર આગળના લેક્ચરમાં વાત કરી હતી કે સૂર્યમણી છે એ પોતાના પ્રકૃતિ સાથે જંગલો સાથે પોતે આગળ કેટલી અંદર આવી ગઈ અને એના નકશા આપણે જોયા હતા કે ભારતના નકશાની અંદર ગાઢ જંગલો કઈ જગ્યાએ છે અને ક્યાં ઓછા ગાઢવાળા જંગલો છે એ પણ વાત કરી હતી. આ ઉપરાંત જે એને કુદુંબ નામની જે જાતિ છે એ જાતિ સાથે સૂર્યમણી તોરંગ એવું આપણે અહીંયા નામ સાંભળ્યું હતું કે સૂર્યમણીનું તોરંગ કેવું હતું, એ જંગલોની પ્રકૃતિ સાથે જે એને એક આંદોલન શરૂ કર્યું હતું એ આંદોલન વિશેની વાત કરી હતી. હવે પાના નંબર 189 ઉપર તમે જો બાળ મિત્રો તો કે મિઝોરમમાં ખેતી માટે લોટરી. મિઝોરમની અંદર જ્યારે એ સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશેની વાત છે. આ ઝારખંડના જંગલો છે એ ઝારખંડના જંગલોની અંદર આ સૂર્યમણી છે એ સૂર્યમણી એ પોતાના પર્વતીય પ્રદેશની અંદર આવેલા મિઝોરમ વિશેના જંગલોની વાત કરે છે. ઝારખંડની અંદર મિઝોરમ પર્વતો આવેલા છે, મિઝોરમ જે પ્રદેશ છે એની અંદર પર્વતો આવેલા છે. આ પર્વતની એ જંગલો વિશેની વાત અહીંયા આપણને કરે છે. ત્યાં લોકો કેવી રીતના રહે છે અને કેવી રીતના ખેતી કરે છે. જો ખેતી સાદી જમીનમાં તો સૌ કરી બતાવે છે, પરંતુ આ મિઝોરમ નામના પર્વતો છે એની ઉપર જે લોકો ખેતી કરે છે એ ખેતી કેટલી અઘરી જ પડે છે. ડુંગર ઉપર પાણી પહોંચાડવા અને એ ઢોળાવની અંદર જે ખેતી કરવી એ તો તમને ખબર છે કે આપણે એક જ વાર પર્વત ચડી નીચે ઉતરીને કોઈ માતાજીના સ્થાને ગયા હોય કે દેવ દર્શને ત્યાં આપણને ખબર પડે કે કેટલા પગ આપણા દુખે છે અને કેટલું આપણને ઓલું લાગે છે. તો આ તો ખેતીની વાત છે. તમે વિચાર કરો કે આ ખેતી કેમ લોકો કરતા હશે. ટન ટન જેવો ઘંટ વાગ્યો, લોમડે 8 ડિગ્રી ડીંગી માએ ઝડપથી ઘેર જવા માટે તેની બેગ ભરી. રસ્તામાં તેઓ ઝરણા પાસે વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઉભા રહ્યા છે. ટન ટન અવાજ આવ્યો અને અવાજની સાથે જ એ લોકો ત્યાં બધા રસ્તાઓ તરફ ઝરણા પાસે ભરી ગયા. ઝરણું એટલે કે નદીમાંથી જે કોઈ પાણીનું ઝરણું વહેતું હોય એ ઝરણું હતું અને વાંસમાંથી બનાવેલા એક વાટકા હતા. આ વાટકા હતા ને એની અંદર પાણી પીવા એ ઝરણા આગળ તેઓ ભરી ગયા. સાંજમાં સર પણ ઉતાવળમાં હતા. આજે તે પંચાયતની સભા મળવાની હતી, સભામાં લોટરી નીકળવાની હતી કે આ પરિવારને ખેતી કરવા કેટલી જમીન મળશે અને જમીન આખા ગામની હતી, કોઈ એક વ્યક્તિની ન હતી. તેથી જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખવામાં આવતા હતા. હવે પંચાયતી રાજ હતું, એ પંચાયતી રાજની અંદર મોટી એક સભા ભરાય છે અને આ સભાની અંદર ફોર્મ જે ભરાયેલા હતા એ ફોર્મની આજે લોટરી લાગવાની હતી. તો કોને કેટલી લોટરી એ જમીનની લાગી છે એ બધા આતુરતાના અંતમાં હતા, ઉત્સાહથી આમ જોઈ રહ્યા હતા કે આપણે કોઈ ભાગ લીધો હોય સ્પર્ધામાં, ભાગ લીધા પછી એનું પરિણામ શું આવે છે એનું આપણે કેટલો ઉત્સાહ હોય કે આને ઉત્સાહ હતો. જમીન આખા ગામની હતી પણ આ ગામની જમીન છે એ કોઈ એક વ્યક્તિની ગણાતી નહોતી, એમાં દરેક વ્યક્તિના એમાં ભાગ જુદા જુદા ભાગોમાં ખેતી કરવામાં વાર આવતા હતા. વાંસમાંથી બનાવેલ સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે લાદવામાં આવતા હતા. જે વાંસ હતો અને વાંસમાંથી સુંદર મજાના ઘડા બનાવવામાં આવતા પાંદડા ગામલામાંથી અને આ વાસનામાંથી તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવી. સાંઈના સરના પરિવારને પહેલી તક મળે છે, તેને કહ્યું હું ખુશ છું મારા પરિવારને પ્રથમ આ તક મળી છે. સાંઈના સરના પરિવાર એક પરિવાર હતો, પરિવારનું નામ હતું સાંઈના સરમા અને આની અંદર એક ચિઠ્ઠી કાઢવામાં અને ખેંચવામાં કહેવામાં આવ્યું અને જેવી ચિઠ્ઠી લે છે તો એ પરિવારનું નામ આવે છે અને આ નામ છે એટલે ખૂબ જ ખુશ થઈ ગઈ કે મારા પરિવારને જો આ તક મળી છે તો રાજી રાજી થઈ ગઈ છે. આ વર્ષે મને બહુ જમીન નહીં લઈ શકી, ગયા વર્ષે વધારે મને મળી હતી. ખેતી સારી રીતે થઈ શકી નહીં, મારી બહેન
ઝીરીના લગ્ન બાદ તે સાસરે જતી રહી અને એકલા હાથે ખેતી સંભાળવાનો મારા માટે ખૂબ જ મુશ્કેલ બની ગયો. આ સાયના સરના જે પરિવારને ખેતીનો લાભ મળે છે કે જમીન ઉપર ખેતી કરવાનું, પરંતુ ખેતીની સાથે સાથે એની બેન એકલી હતી અને એક બેન હતી તેના મેરેજ થઈ ગયા હતા, તો એકલી બેનને જે ખેતી સંભાળવાની ખૂબ જ મુશ્કેલ હતી. સાયના સરે 3 ટીમ જમીનનું પૂછ્યું. નાની માથિનીએ પૂછ્યું, 3 ટીમ જમીન એટલે શું? ચામુંડીએ સમજાયું કે જેને પર આપણે 1 ટીમ બીજ ઉગાડી શકીએ છીએ તેને 1 ટીમ જમીન કહેવાય છે, અને ગામના પરિવારોને એક પછી એક તેમને જમીન છે એ તે ખેતી કરવા માટે મળે છે. હવે મિઝોરમની આજુબાજુ ઘણા બધા રાજ્યો આવેલા છે. ચામુંડીએ કહ્યું કે ટીમ એકમનો ઉપયોગ કરી જમીન આપે છે. જમીન માપવામાં બીજા કયા સાધનોનો ઉપયોગ થાય છે? સારાઈથી પાછા ફરતા બાળકો વાસના કપમાં પાણી પીતા હતા. ત્યાં તમે કપ કોણે બનાવ્યો હશે અને જંગલમાં મૂક્યો હશે એના વિશેના પ્રશ્નો છે. જંગલો બચાવવા માટે આપણે શું શું કરવું જોઈએ, આ ત્રણ પ્રશ્નો છે. ત્રણેય પ્રશ્નો આપણે સ્વાધ્યાય પોથીમાં આપેલા છે કે જંગલો બચાવવા માટે આપણે શું શું કરવું જોઈએ, ક્યાં ક્યાં લાભ મેળવવા જોઈએ અને શું એની પાછળ આપણે મહેનત કરવી જોઈએ. પછી છે પાના નંબર 190માં જુઓ, ઝૂમ કૃષિ એટલે કે ફોરમાનિંગ. ઝૂમ કૃષિ એ ખૂબ જ રસપ્રદ કૃષિ છે. એક પાક લીધા પછી જમીન થોડાક વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે, ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી. વાસ અને અનિચ્છીય છોડ તે જમીનમાંથી કાઢવામાં નથી આવતા. જો એક પાક લઈ લીધા પછી એ જમીનને જે એ બિનપાક તરીકે છોડી દેવામાં આવે છે 6 મહિના 8 મહિના, અને પછી એમાં કશું ઉગાડવામાં આવતું નથી. વાસ અને અનિચ્છીય છોડ તે જમીનમાંથી કાઢવામાં પણ આવતા નથી, અને તેઓને કાપી અને તેને બારી દેવામાં આવે છે અને તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. જે આ વૃક્ષો અંદર અંદર જે ઉગે છે એ બધા જ વૃક્ષોને સુકાઈ જાય એટલે ત્યાં ત્યાં બારી બારવામાં આવે છે, અને બારેલા જે રાખ છે એ રાખ છે એ જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે. આમ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં ત્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે, ખેડવામાં નહીં તેના પર બીજ નાખવામાં આવે છે. એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી ઉગાડી શકાય છે. ઘણી બધી જમીન એવી છે કે એમાં ચોમાસા પૂરતું જે પાક છે એ લઈ શકાય છે. અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી. અનિચ્છનીય એટલે કે જે પાક આપણે ઉગાડ્યું છે, જે ખેતી માટે જે આપણે બીજ વાવ્યા છે, એ બીજના છોડની આજુબાજુ જે નકામા છોડ છે એ કાઢવામાં આવતા નથી, તેને ફક્ત કાપવામાં જ આવે છે કે જેથી તેઓ જમીનમાં ભળી જાય અને તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદરૂપ કરે છે. જો કોઈ પરિવાર ખેતી માટે કાપ કરવા સમક્ષ ન હોય તો તેને બીજા તેઓને મદદ કરે છે અને તેમને તેઓનું ખાવાનું આપવું પડે છે. આજે દાખલા તરીકે મારે ખેતીનો વારો આવ્યો છે 1 વર્ષ માટે, મારો નંબર લાગ્યો છે, પરંતુ જો હું ખેતી ન કરી શકું અને તો હું મારી સાથે જે બીજા મને મદદ કરે છે એનો જવાબદારીનો જમવાનો ખર્ચ કે એનો જે ખર્ચ છે એ પણ એને જે વ્યક્તિને જમીન ભાગમાં આવી છે વર્ષની માટે એનો ખર્ચ એને આપવો પડે છે. હવે આપણે અહીંનો મુખ્ય પાક શું છે, મિઝોરમ અને ઝારખંડની આ ખેતીની વાત કરીએ તો ત્યાંનો મુખ્ય પાક શું છે, ચોખા. તેની કાપણી કર્યા પછી તેને ઘરે લઈ જઈ મુશ્કેલ ભર્યું છે. જો આ ચોખા છે એની કાપણી કર્યા પછી એને ઘરે લઈ જવા ખૂબ જ મુશ્કેલ છે. પર્વતીય પ્રદેશ ઉપર રસ્તાઓ હોતા નથી, કારણ કે જે પર્વત ઉપર ખેતી કરીએ છીએ ખેતી થઈ ગયા પછી એ પાકને તૈયાર કરીએ અને એ તૈયાર થયેલો પાક છે એને ઘરે પહોંચાડવો અથવા બજારમાં પહોંચાડવા માટે ખૂબ જ મુશ્કેલ થઈ પડે છે, કારણ કે ત્યાં કોઈ રસ્તાઓ હોતા નથી એટલે કે વાહન વ્યવહારની કોઈ સગવડતા હોતી નથી. લોકો એ પાક તેમની પીઠ ઉપર ઉપાડી લઈ જવો પડે છે અને તેમાં ઘણા અઠવાડિયા લાગે છે. એકસાથે ટ્રકની અંદર 1 ટન અનાજ જમાતું
ત્યારે આ એક ટન અનાજ પીઠ ઉપર લઈને પીઠ એટલે કે વ્યક્તિ પોતે ઉપાડીને નીચે પોતાના ઘરે અથવા દુકાને પહોંચાડે તો ઘણો બધો ટાઈમ લાગી જાય છે. કામ પતિ જાય ત્યારે આખું ગામ આજે ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને રાંધીને ખાય છે, જમે છે અને આનંદ ઉત્સાહ કરે છે. સાથે સાથે નૃત્ય અને સંગીત પણ કરે છે. તેઓ પોતાનો ખાસ ચહેરાઓ નૃત્ય કરે છે. મિઝોરમનું મુખ્ય નૃત્ય કયું છે? ચેરાઓ. કયું છે? ચેરાઓ. આ નૃત્ય કરે છે અને આ નૃત્યની અંદર લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન ઉપર વાંસની લાકડીઓ રાખીને બેસે છે. બંને એકબીજા જોડીની અંદર આ નૃત્ય કરે છે અને નૃત્યની અંદર લાકડી હાથમાં રાખીને જમીન ઉપર રાખીને સામા સામા બેસે છે. નગારો વાગે અને વાંસની લાકડીઓ જમીન ઉપર પછડાવવામાં આવે છે. જેમ જેમ નગારો વાગતું જાય એ નગારાના તાલે તાલે આ લોકોના હાથમાં જે વાંસની લાકડીઓ છે એ તાલ એનો લાકડીનો તાલ અને નગારાનો તાલ મિલાવતા જાય છે. નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે. ચેરાઓ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવવી હોય તો વર્ગમાં નૃત્ય કરવું જોઈએ, પરંતુ ધ્યાનથી અને એકબીજાને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. જો આ મિઝોરમનું જે નૃત્ય જાણીતું છે, આ મિઝોરમના નૃત્યને આપણે શીખવું હોય તો ક્લાસની અંદર નૃત્ય કરવું પડે, પરંતુ જો એકબીજાને આ નૃત્ય કરવાથી નુકસાન થાય નહીં એને પૂરેપૂરું આપણે ધ્યાનથી કરવું જોઈએ. મિઝોરમના ત્રણ ચતુર્થાંશ લોકો જંગલ સાથે જોડાયેલા છે. જો ઝારખંડ અને મિઝોરમની અંદર જેટલા લોકો છે એ જંગલો સાથે જોડાયેલા છે. ત્રણ ચતુર્થાંશ એટલે ત્રણ ભાગના લોકો જંગલ સાથે જોડાયેલા છે અને પાંચ ભાગના લોકો જ બીજો આડોમરો વ્યવસાય કરે છે. લોકોનું જીવન છે એ ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. લગભગ બધા જ બાળકો શાળાએ જાય છે તો તેમાંથી થોડા ઘણા બાળકો છે એ શાળાએ પણ જતા નથી અને જંગલના પ્રકૃતિ સાથે જોડાયેલા જોવા મળે છે. ઘણી વાર આ બાળકો સાવ અભણ એટલે કે નિરક્ષરતા પણ જોવા મળે, નિરક્ષરતા પણ એ લોકોમાં જોવા મળે છે. થોડા અહીં જોઈ શકો છો તેમની પાંદડીની સિસોટી કેવી મસ્તીથી વગાડે છે. તમે પણ આવી સિસોટી બનાવી શકો છો ખરું ને? જે લોકો જંગલ સાથે સતત ને સતત રહે છે એ બાળકો જંગલના તમામ વનસ્પતિ છે એ બધાને ઓળખતા હોય છે. બીજું, જંગલના આકારો, કદ, ઊંચાઈ આ વિશે પણ જાણતા હોય છે અને ક્યાં વૃક્ષમાંથી કઈ ઔષધિઓ બને છે એ પણ એ લોકો જાણતા હોય છે. આ ઉપરાંત પાંદડાઓ છે એ પાંદડોમાંથી ઘણા બધા પાંદડીઓ એવા હોય છે કે તેમાંથી તેઓ સિસોટીઓ પણ બનાવે છે. આ ઉપરાંત જે ઔષધિઓ વાળા વૃક્ષો છે તે ઔષધિઓમાંથી પણ એ લોકો પાન અને થોડમાંથી જે સાલ છે એ બધું જ ભેગું કરીને એમાંથી તે દવાઓ પણ બનાવી શકે છે. ઝૂમ ખુશી અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે અને શું બંને વચ્ચે તફાવત જોવા મળે છે? જંગલોમાં રહેતા લોકો માટે આ મહત્વનું છે. તફાવત જંગલોમાં અને ઝૂમ ખેતીમાં શું જોવા મળે છે? તમારા પોતાના શબ્દમાં આ બધા આપણે સમજાવવાના છે. તમને ઝૂમ ખુશીમાં કઈ રસપ્રદ લાગ્યું છે? એવું તો કયું છે? તો એવી કઈ વસ્તુ આપણને અહીંયા દેખાડે છે કે ઝૂમ ખુશીની અંદર આપણે શું વધારે પ્રિય લાગ્યું છે એ પણ આપણે દર્શાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, બેટા આપણે 20મો પાઠ છે એ અહીંયા જે પૂર્ણ થાય છે. આપણે જે વાત કરી કે ઝૂમ ખેતી છે, ઝૂમ ખુશી ખેતીની વાત કરી, મિઝોરમની વાત કરી, મિઝોરમનો પાક, નૃત્ય, પછી સૂર્યમણીનું તોરણ, આ બધા વિશે વાત કરી. તો આ પાઠ હતો બેટા એ સાવ નાનો હતો અને સહેલો પણ છે. હવે આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે પાઠ લેશું આપણે 21મો. કયો પાઠ લેશું? 21મો. આ પાઠની અંદર તમે જુઓ તો જેવા પિતા તેવી દીકરી, પાઠનું નામ શું છે? જેવા પિતા
તેવી પવન ખૂબ જ જોરદાર આવતો હતો, હવામાં ખૂબ જ ધૂળ હતી, એટલો બધો જોરદાર પવન આવતો હતો કે પવનની સાથે સાથે ધૂળ પણ ઉડીને આવતી હતી. અચાનક આયુષીએ છીક ખાધી, હા છીક હા છીક. આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા. આયુષીને જેવી છીક આવી એવી છીકની સાથે આયુષીના માતા પિતા છે એ રસોડામાં શાકભાજી છૂટા પડતા હતા અને તેની માતાએ કહ્યું કે તમારા જેવી જ છીક ખાઈશ છો. તેની માતાએ શું કીધું એના પતિને કે તમારા જેવી જ છીક ખાય છે, જો તમે અહીં ના હોત તો હું આ છીક તમને ખાધી એવું જ લાગત મને. શું કહે છે કે જો તમે અહીંયા ન હોત અને આયુષીએ જે છીક ખાધી એ છીક છે એ મને તમારા જેવી જ લાગી એવું મને થાય. આયુષી તેના પિતાની જેમ છીક છે એ શું તમારામાં પણ કોઈ ટેવ કે કોઈ લક્ષણ એવા જજે કે તમારા પરિવારના કોઈ સભ્ય સાથે હોય તે શું છે, તે કોણા જેવા છે? હવે આપણે માતા પિતાનો વારસો છે એ દરેક બાળકના જન્મ સાથે જોડાયેલો હોય છે કે કુટુંબના દાદી દાદા ભાઈ બહેન અમુક જે માતા પિતાના કુટુંબમાંથી જે વારસો છે મળી આવે છે એ મળી આવતો વારસો એ બાળકોની અંદર આપણને જોવા મળે છે. તો ઘણા બધા અંગ એવા હોય કે કોઈક અંગ છે એ મમ્મી સાથે જોડાયેલા હોય, કોઈ પિતા સાથે, કોઈ ભાઈ કે બહેન સાથે કે દાદી જેવા આપણને આ અંગ છે એ દેખાતા હોય છે. તો તે કોણા જેવા લાગે છે એ અહીંયા તમને કોઠો આપ્યો છે, તમારી ખાસ ટેવ કે લક્ષણ કોણા જેવા છે એ આપણે દર્શાવવાના છે. પરંતુ આપણે આ પુસ્તકની અંદર કોઈના અંગ કોઈના વિશે આપણે દર્શાવી શકાય નહીં. અહીંયા તો દરેકે દરેક સ્ટુડન્ટે એટલે કે વિદ્યાર્થીએ પોતાના કુટુંબના કોણા જેવા આંખ લાગે છે, નાક કોણા જેવું છે, કાન કોણા જેવું છે, બોલી કોણા જેવી છે એ પોતે પોતાની જાતે જ પાઠ્યપુસ્તકમાં આ બે ખાના છે એ ભરવાના છે. હવે છે પાના નંબર 193 ઉપર જુઓ, તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે કે શું? આપણે જો આપણે કોઈના ઘરે નાના એવો પુત્ર કે પુત્રનો પુત્રી કે પુત્રનો જન્મ થાય એટલે તરત કોક કહે છે આ તો એના દાદા જેવો છે, આ તો એની દાદી જેવો છે, મમ્મી ઉપર છે, મમ્મી જેવો લાગે છે, આ તો સેમ એની બેન જેવી છે, અથવા કે ભાઈ ભાઈ જેવી છે બેન, આવું આપણે કહેતા હોય છે. પણ આંખ નાક ને આ બધું જ આપણને એના અંગો છે દર્શાવી આપતા હોય છે. તમારો ચહેરો અન્ય બાબત દ્વારા તમારા પરિવારના કોઈ સભ્યને મળતો આવે છે કે નહીં, આ બાબત તમને કોઈએ કીધી છે કે નહીં, પોતાની જાતે તે શોધી કાઢો. લોકો જ્યારે તેમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે, તમને આવું કેમ લાગે છે? જ્યારે આપણને કોઈ બીજી વ્યક્તિ કહેતી હોય કે તમારું નાક આના જેવું છે, તમારી જીભ આના જેવી છે, તમારો બોલવાનો અવાજ પપ્પા જેવો છે, તમારા કાન બહુ સરવા છે મમ્મી જેવા, આવું જ્યારે કહે ને ત્યારે આપણા મનમાં કેવા હાવભાવ ઉદ્ભવે છે? તમારા પરિવારમાં મોટેથી કોણ કોણ હસે છે તે વ્યક્તિની માફક તમે હસો છો. ઘણીવાર પરિવારની અંદર આપણે મોટે મોટેથી એકદમ હસતા હોય છે અને આ હસવાની સાથે આપણે ઘણું બધું
આપણા પરિવારમાંથી જોઈ લેતા હોય છે. હવે કોણ કોણી માસી, જો માસીનો સંબંધ આવ્યો છે તો કોણ કોણી માસી. નીલમ તેની સારાની રજાઓમાં તેની નાની એટલે કે માતાના ઘરે ગઈ હતી. તેણે જોયું કે કોઈક આવ્યું અને તેની મમ્મીને કહેવા ગઈ, મમ્મી માસી તમને મળવા આવ્યા છે. તેની મમ્મી જેવા આવી એને કોણે આવ્યું છે. તેને નીલમને કહ્યું, ના આ તારી માસી નથી, તે તો તારી બહેન કિરણ છે. જો આ છોકરો છે એને એવું થયું કે મારા માસી આવ્યા છે. તે મમ્મીને પૂછે છે કે મમ્મી માસી આવ્યા છે, ત્યારે મમ્મી શું કહે છે કે માસી આવ્યા નથી, આ તો તારી બહેન કિરણ છે. તું તારી નાની નાનીના મોટા બહેનને ઓળખે છે? કિરણ તેમના મોટી દીકરીના દીકરા છે. કિરણ તારી માસી એ બહેન છે. ખરેખર તું તો કિરણના સુંદર દીકરા સમીરની માસી જેવી જ લાગે છે. નીલમના નાનીમાંથી લઈ નાના ટુકડા સમીર સુધી તેના પરિવારના બધા જ સભ્યોની યાદી બનાવવાની અહીંયા કીધું છે. તેઓને નીલમ સાથે સો સંબંધ છે, એ સંબંધ અહીંયા આપણને કીધું છે. હવે તમારા પરિવારમાં કોઈ એવો ઉદાહરણ છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય, કાકા ભત્રીજા મામા ભાણેજ કે ભાઈ બહેન તમારા વડીલો પાસેથી આ બધું જ આપણે જાણવાનું છે અને જાણ્યા પછી છે એ આપણે યાદી તૈયાર કરવાની છે. પાના નંબર 194 ઉપર જોવો તો બેટા, તો પાના નંબર 194માં જો આપણે બધા જ કેવી રીતે સંબંધિત છીએ. જો આપણે એકબીજા સાથે એક એક યા બીજી રીતે આપણે બધા સંબંધિત હોઈએ છીએ. આ સંબંધો કેવા છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છીએ. નીલમ સમીર સાથે રમવા લાગી. તેની માતાએ કિરણને બોલાવીને કહ્યું, જો નીલમના વાળ તારા જેવા જ છે, સમીર અને કિરણ એ બંને પાર રમતા હોય છે. તો તેની માતાએ કીધું કે નીલમના વાળ કિરણ જેવા જ છે, જાડા વાકડિયા કાળા, અને સારું છે કે તેના વાળ મારા જેવા નથી, સીધા મુલાયમ અને બદામી પણ છે. નીલમની નાની હસ્યા અને કહ્યું, હા શું તે વિચિત્ર નથી? અમારા બહેનોના વાળ તો જાડા હતા, હવે અમારી બીજી પેઢીના વાળ તો અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. એના નાની સુખી છે કે અમારી પહેલી પેઢીના વાળ અમારા બધાના સરખા હતા, પરંતુ આ બીજી પેઢીના જે લોકો આવ્યા છે, જન્મ લીધો છે, એના વાળ છે એ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. તેને વિચાર્યું કે અમે બધા દૂરના સગા સંબંધીએ છીએ, પરંતુ અમે બધા ઘણી બધી રીતે સગા વાલા છીએ. હવે નીલમના વાળ અને તેની નાના એવા વાકડિયા છે, તે તમારા ભાઈ બહેનમાં કોઈ ખાસ લક્ષણો જુઓ છો? નીલમના વાળ હતા, વાકડિયા નાના અને વાકા ચૂકા હતા. કુટુંબની અંદર આ નીલમના જેવા વાળ કોઈને છીએ? જેમ કે આંખોનો રંગ, ગાલમાં પડતા ખંજન, ઊંચાઈ, કોહરાય, તીક્ષ્ણ નાક, અવાજ વગેરે, આ લક્ષણ માતા તરફથી કે પિતા તરફથી આવ્યું છે તે તમે ચકાસવાનું છે. ઉદાહરણ આપ્યું છે કે જો મુજબ પોસ્ટર તમારી નોટબુકમાં બનાવી તેની માહિતી પૂર્ણ કરવાની છે. નીલમના બાકડિયા વાર તેની નાની બહેન, માતા કે પિતા? તો કે માતાના છે, તો માતામાં રાઈટ કરી છે. પછી કોણા જેવું છે? તો કે તેની નાની બહેન. અને કોણા જેવું? તો કે માતા જેવા છે. તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકોને જોયા છે? બાળકની આંખો, નાક, વાળ, આંગળીઓ અને પરિવારમાં કોણા જેવા હતા પહેલા, તેમના નામ લખવાના છે. જ્યારે આપણે કુટુંબની અંદર કોઈ નાના બાળકનો જન્મ થાય ત્યારે આ વસ્તુ આપણને તો ખબર નથી કે આપણા દાદા દાદી નાના નાની તરત કહેશે કે આના જેવા નખ છે, આના જેવા વાળ છે, આના જેવું નાક છે, ગાલ, આંખ, આ બધું દેખાડે છે. નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાકડિયા છે. નીલમની માતાના વાળ સીધા બદામી અને મુલાયમ છે. તમારા વાળ કેવા હતા, કાળા કે બદામી કે તેલી કે સૂકા? જો કેટલા બધા પ્રશ્ન પૂછ્યા છે ખાલી એક ઓલાની અંદર. તો આ વાળનો રંગ કેવો છે, તમારા વાળની લંબાઈ કેટલી છે એ માપો. શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે કે નથી તે વ્યક્તિનું નામ લખવાનું છે. તમારા પરિવારમાં બીજા સભ્યોના વાળ છે એ માપવાના છે અને માપીને તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે.
કેટલાક લોકોનો જાણવાના અને તેમના વાળ 1 મીટર કરતાં વધારે લાંબા હોય એ લાંબા વાળવાળા વ્યક્તિની યાદી તૈયાર કરવાની છે પછી છે કે તમારી ઊંચાઈ કેટલી કેટલી હશે તે માપવાનું છે તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો આપણી જે કોઈની ઊંચાઈ છે એ ઊંચાઈ છે એ માથાથી ફીટ અંગૂ એટલે નખશીર્ષ શું કહેવામાં આવે નખશીર્ષ સુધી માપ કરવાનું છે તમે કેટલા ઊંચા છો તે પણ લખવાનું છે તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો શું તમારા પરિવારમાં કોઈ એટલી ઊંચાઈ વાળું છે કે નહીં જો ઘણાના ઘરમાં નીચા હોય ઠીંગણા હોય તો એનો પુત્ર પુત્રી મોટા થતા ઠીંગણા છે એની ઊંચાઈ બહુ વધતી નથી જેની હાઈટ બોડી હોય એના છોકરા પણ હાઈટ બોડી વાળા જ જોવા મળે છે તમારા પરિવારના બધા સભ્યોને ઊંચાઈ માપો અને ઊંચાઈ લખવાની છે હવે આપણને શું આ અરીસો છે શું કીધું શું આ અરીસો છે એના વિશે આપણે કહેવાનું છે તો બાજુમાં એક ચિત્ર આવ્યું છે ચિત્રની અંદર મીના અરીસા સામે ઊભી છે ના આ તેની જોડિયા બહેનો છે જો જોડિયા બહેનો હોય તો બંનેના એક જ સરખા ફોટા જોવા મળે છે થોડો પણ ડિફરન્સ જોવા મળતો નથી તમે ગુંચવાઈ ગયા કે તેના મામા પણ તેને પહેલી વાર જોઈને ગુંચવાઈ ગયા હતા જોડિયા જેવી બાળકના જન્મ થાય છે તો એ બંનેના ચહેરા આ ઓઠ માપ આ બધું જ સરખું જોવા મળે છે આપણે એને જોઈને તો આપણને થાય બંને બહેનો જશે ઘણી વાર તો બદલાઈ જાય એક જોડે આવે તો ખ્યાલ આવે કે આ બંને બહેનો છે પણ ઘણી વાર એકલી હોય ને તો આપણે એમ થાય કે આ તોમડે જ હતી તો અહીંયા એક વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો અને ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે કે મમતા બહાર ગઈ છે મમતા બહાર ગઈ છે જો મમતા બહાર ગઈ છે પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા હતા કહે છે કે મરાઠીમાં ગીત ગાવો મામાને હવે ખબર પડી ગઈ કોણ મમતા છે ને કોણ મીના છે તેને બેને નક્કી કરેલું કે તમે બંને મરાઠીમાં ગીત ગાવો શા માટે રમૂજી યુક્તિ તેના વિશે આટલી બધી રમૂજો કરવામાં આવી જો મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો બે અઠવાડિયાને જતી મીનાના કાકીએ બંને દીકરીઓને દત્તક લીધી ત્યારે બંને દીકરીઓ કેટલા અઠવાડિયાની હતી અઠવાડિયાની જતી અને મીનાએ પૂના લઈ આવ્યા હતા મીનાને પૂનાથી લઈ આવ્યા હતા અને કાકીના ઘરના બધા જ સંગીતના ખૂબ શોખીન હતા ઘરમાં સવારની શરૂઆત થાય એટલે સંગીત સાથે જ થતી હતી મીના ઘણા બધા ગીતો તાલીમ અને મરાઠી બંને ભાષામાં ગાતી હતી મીના હતી એ મરાઠી ભાષાની હતી એટલે કે પૂનાથી એટલે કે બંને છે મીના એ બધા તાલીમ અને મરાઠી બંને ભાષાના ગીતો ગાતી હતી ઘરે બધા તાલીમ બોલતા તમિલ બોલતા અને સારામાં મોટાભાગના બાળકો પણ મરાઠી બોલતા મમતા તેના પિતા સાથે ચેન્નઈ રહે છે અને તેના પિતા કરાટે કોચ હતા મમતા 3 વર્ષની હતી ત્યારથી તેના બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી નાખ્યું હતું અને આ મમતા હતી એને મમ્મી સાથે રહેતી ન હતી એ રીતે તેને પપ્પા જોડે અને ચેન્નઈમાં અને પેલી છે પૂનામાં રહેતી હતી ત્યારથી તેને બીજા બાળકો સાથે કરાટા શીખવાનું ચાલુ કરી નાખ્યું હતું રજાના દિવસ સવારમાં પિતા અને પુત્રી કરાટેની બંને પ્રેક્ટિસ કરતા હતા મીના અને મમતા એક જ સેમ દેખાય છે પરંતુ તે એકદમ અલગ જોવા મળે છે હવે તમને ખબર પડી કે કોણ શું છે તે શોધવામાં મામા પાસે તેમની પોતાની એક આપણે રીત જાણી શકીએ છીએ હવે આપણે હવે પછીનો પાઠ છે જેવા પિતા તેવી દીકરી એ હવે પછીના લેક્ચરમાં આપણે પૂર્ણ કરીશું હવે આપણે અહીંયા વિરામ લઈશું હવે એક ખાસ સૂચના કે દરેક 5મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અહીંયા પાઠ પૂર્ણ થાય એટલે સ્વાપોથીની અંદર આખોએ તમને હોમવર્ક મૂકવામાં આવે છે અને આ બધું જ હોમવર્ક છે એ સ્વાપોથીની અંદર તમને પાઠ આખા આખા અહીંથી મોકલાવવામાં આવે છે તો સમય સમયને માન આપીને દરેક વિદ્યાર્થી એ સ્વાપોથીની અંદર આ પાઠ પૂર્ણ કરે બીજું આપણી પરીક્ષા હવે નજીક આવી રહી છે એટલે થોડુંક વાંચવાનું દરેક વિદ્યાર્થીએ રાખવાનું છે અસ્તુ.